આખો ગુજરાતનો ઇતિહાસ જોઈ જાઓ, સોલંકી યુગ, ચૌલુક્ય યુગ, એટલે કુમારપાળ, સિદ્ધરાજ, જયસિંહ એ પછીના સમયમાં જે પણ રાજાઓ થયા, રાજાઓ ભલે ક્ષત્રિય થયા પણ એમના મંત્રીઓ કોણ હતા? જૈન હતા. ઉદયન મંત્રી, કપરદી મંત્રી, શાંતનુ મંત્રી, બાહડ, ચાહડ, આંબળ, એમાંના બાહડ, આ બધા જ મંત્રીઓ ચુસ્ત જૈન હતા. રાજાને સાચી સલાહો આપી શકતા હતા. બસ એ જ સિલસિલો જાણે અહીંયા જળવાયો હતો. ખુદ ઇન્દિરા ગાંધીએ કસ્તુરભાઈને એકવાર કીધું હતું કે મામાજી, કભી ભી મેરા કામ પડે તો આપ મત આના, મુજે બુલા લેના. ઇન્દિરા એટલે તમે શું સમજો? 1975માં જોઈ લીધા હતા. જે 1975 પહેલાના હશે એને ખબર હશે એની જે કટોકટી, મોરારજી દેસાઈ જેવાને પણ જેલમાં જેને મૂકી દીધા હોય, આ બાઈ નથી, આ લોખંડી નાર હતી. પણ એ કસ્તુરભાઈની આગળ સીધા થઈ જાય. એકવાર ઇન્દિરા ગાંધીજીને પાલીતાણા આવવાની ઈચ્છા થઈ. હવે આ તો ઇન્દિરાજી, એમ નીચેથી ઉપર ના આવે, એ લોકો ઉપરથી નીચે આવે. સમજાણું કહે તમને? જો હેલિકોપ્ટર, અને હેલિકોપ્ટરથી એને નીચે આવવું હતું એટલે હેલીપેડની વ્યવસ્થા કરાવો. આ સમાચાર કસ્તુરભાઈને મળ્યા અને કસ્તુરભાઈને એક જ ફોન ગયો, તમારે આવવું હોય તો ના નથી, પ્રેમથી આવો, દોડીમાં બેસાડીને તમને લઈ જશું ઉપર, પણ અમારા ગિરિરાજ ઉપર તો ક્યારે હેલીપેડ નહીં બંધાય. હેલિકોપ્ટર દ્વારા તમને અમે ઉતરવા નહીં દઈએ આ પહાડ ઉપર. અને એક જ સેકન્ડમાં ઇન્દિરાજી માની ગયા, આખો પ્રોગ્રામ કેન્સલ. સમજાય છે? આવા કસ્તુરભાઈના દીકરા એટલે શ્રેણિકભાઈ, એમને ભણવાનો સમય મળતો, ઉત્તમ આચાર્યોની પાસે આવીને ભણતા હતા. આપણે ત્યાં ખાલી સાધુ ભગવંત જ ભણવાનું એવું નહીં, મોટા મોટા શેઠિયાઓ ભણતા હતા. એક શ્રેષ્ઠીનું નામ આવે છે, મેં તમને એમનું નામ ઘણી વાર આપ્યું, અનુપચંદભાઈ. એટલા બધા ઊંડા તત્વજ્ઞાનીઓ હતા ભરૂચના, એમને સાધુ ભગવંતો પ્રશ્ન પૂછાવે અને એના જવાબ આપે. આટલા ભણેલા અનુપચંદભાઈ એ પણ એક જાતના અધ્યેતા હતા, એટલે કે જ્ઞાનના રસિયા હતા. જ્ઞાન વગર તો આ સંસારમાં એક ડગલું પણ નહીં ચાલે. સમજાઈશ? ઉપાધ્યાય તે આત્મા જગ બંધવ જગ ભ્રાતા રે, એ ઉપાધ્યાયની પહેલી વિશેષતા છે, જ્ઞાતા બનો. એ પોતે જ્ઞાતા છે, પોતાની પાસે જે આવે એને પણ જ્ઞાતા બનાવે છે. ઉપાધ્યાયજીના નામ કેટલા આવડે તમને? જૈન સંઘમાં થયેલા ઉપાધ્યાયના પાંચ નામ બોલી શકશો? પાંચ સીએમના નામ બોલશો? પાંચ સીએમ, સમીરભાઈ પાંચ સીએમ બોલી જાઓ. હે, ઉદ્ધવ ઠાકરે, ભૂપેન્દ્ર પટેલ, યોગી, પછી બીજા બોલો, અશોક ગેહલોત છે, છે કેજરીવાલ, વાહ, ચેતનભાઈને લાડકા લાગે છે. સીધા દિલ્હી જ પહોંચો એ કે બીજે બધે હું કામ ભટકો છો? પાંચ સીએમના નામ આવડે, જૈન સંઘના પાંચ ઉપાધ્યાયના નામ આવડે? હે, હા, એ જ મહોપાધ્યાય કયો, ઉપાધ્યાય કયો, બધા એક આગળ મહાશબ્દ લાગે એટલે મહોપાધ્યાય. કોણ કોણ? બસ એ રોજ સાંભળ્યું છે એટલે વિનય વિજય મહારાજ કી છે.